હેલો ફ્રેન્ડ્સ, ધોરણ છ ગુજરાતી, કાવ્ય નંબર બે, હિન્દ માતાને સંબોધન, જેમાં સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 1-4 પૂર્ણ કરેલ. આગળ હોમવર્ક પ્રશ્ન નંબર 5-12 જેને આપણે આજે જોઈશું. તમે સાથે સાથે જોતા જશો. પ્રશ્ન નંબર 5, અવિભાગની વ્યક્તિને બ વિભાગની વિગત સાથે જોડીને તેનો ક્રમાંક બોક્સમાં લખો. નંબર 1, અવિભાગ છે આ બ વિભાગ છે. નંબર 1 વાલ્મીકી, તો વાલ્મીકી. નંબર 5 છે રામાયણ ગ્રંથના કર્તા છે. નંબર 2 વેદવ્યાસ, મહાભારત અને પુરાણોના કર્તા એટલે નંબર 1. નંબર 3 તુલસીદાસ, રામાયણ રામચરિત માનસ ગ્રંથના કર્તા. નંબર 4. નંબર 4 નાનક, શીખ ધર્મના સ્થાપક છે. નંબર 3. 5 કબીર, પ્રસિદ્ધ ભક્ત કવિ અને સંત છે એટલે નંબર 2. પ્રશ્ન નંબર 6, પ્રાર્થના વિશે 6-7 વાક્યો લખો. પ્રશ્ન નંબર 6 આપણે જોઈએ. પ્રાર્થના એટલે અરજ, વિનંતી, માગણી, ઈશ્વર સ્તુતિ, ઉપાસના. જીવનને ઉમદા બનાવવા માટે પ્રાર્થના શ્રેષ્ઠ માર્ગ છે. જગતના બધા ધર્મોમાં પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. પ્રાર્થના માનવીને પ્રેમ, પરોપકાર, દયા અને નિસ્વાર્થ જેવા ગુણો આપે છે. ખ્રિસ્તી દેવળોમાં દર રવિવારે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે. મુસલમાનો દર શુક્રવારે ખાસ નમાઝ રૂપે પ્રાર્થના કરે છે. મહાત્મા ગાંધીની પ્રાર્થના સભાઓ ખૂબ લોકપ્રિય બની હતી. પ્રાર્થના નવજીવનની સંજીવની છે. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1 નિર્ધન, ગરીબ, દરિદ્ર. 2 તવંગર, શ્રીમંત, ધનવાન. 3 નિરક્ષર, અભણ, વિદ્યાહીન. 4 નિરોગી, તંદુરસ્ત, સાજો. 5 વંદન, નમસ્કાર, પ્રણામ. 6 સૌ, બધા, સમસ્ત. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોની જોડણી સુધારો. નંબર 1 દેવભૂમિ, ત્યાં ભમા દીર્ઘાવાળું આવશે અને મને રસ્વય. 2 હિન્દુ, હિન્દુમાં દને રસવાવાળું. 3 નિરોગી, નને દીર્ઘય એટલે જોડણી તેમાં સુધારવાની છે. નંબર 4 નિર્ધન, તો અહીંયા ન ઉપર રેપ કર્યો છે પણ આવે ક્યાં? આપણે ધ ઉપર રેપ આવે. નંબર 5 નિરક્ષર, નને રસ્વય. નંબર 6 વાલ્મીકી, તેમાં મને દીર્ઘય અને કને રસ્વય. પ્રશ્ન 9, નીચેના શબ્દોના વિરુદ્ધ થી શબ્દો લખો. નંબર 1 જ્ઞાની, અજ્ઞાની. નિરોગી, રોગી. તવંગર, ગરીબ. ઊંચ, નીચ. સમાન, અસમાન. સાક્ષર, નિરક્ષર. પ્રશ્ન 10, નીચેના શબ્દોના વાક્યોમાં પ્રયોગ કરો. નંબર 1 વંદન, સૌએ ગુરુને વંદન કરવા જોઈએ. નંબર 2 સેવા, સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે. નંબર 3 વાલ્મીકી, વાલ્મીકીએ રામાયણ નામનો ગ્રંથ લખ્યો છે. નંબર 4 કબીર, કબીર સંત અને સાધક હતા. પ્રશ્ન 11, નીચેના શબ્દ કોષના શબ્દ જોડકાના દરેક શબ્દનો અર્થ લખો. એમાં નંબર 1 વદન, તો મુખ. જ્યારે વ ઉપર મીંડું આવે વંદન, તો પ્રણામ. નંબર 2 જૈન, તો જને રસોઈ છે તો જૈન ધર્મ. જને દીર્ઘઈ, તો ઘોડાનું પલાણ. નંબર 12 નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. પ્રશ્ન 20, પારસી સંતાન, શુભ, નિરોગી. નિરોગી, પારસી, વ્યાસ, શુભ, સંતાન. સ્વાધ્યાય પોથી પાઠ પૂર્ણ થઈ ગયો. હવે આગળ આજનું હોમવર્ક અભ્યાસ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2.
અને સ્વાધ્યાય પ્રશ્ન એક અને બે તેમાં પ્રશ્ન નંબર બે છે જેમાં આજ્ઞા મુજબ વિગત લખો તે આ રીતે વિગતવાર લખવાનો રહેશે।